યુનિફોર્મ સિવિલ કોડ મામલે ગુજરાત સરકારે પ્રસ્તાવ લાવશે ત્યારે આજની અંતિમ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરાશે। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટી રચના કરી શકે તેમ છે। કેબિનેટ બાદ તેની સત્તાવાર જાહેરાત થશે। કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પરસોત્તમ રૂપાલા જાહેરાત કરી શકે તેમ પણ છે। गांधीनगर में गुजरात सरकार ने चूंटी पहला की अंतिम कैबिनेट बैठक मळवा जई रही छे। शनिवार बपोरे 2:30 कलाके कैबिनेट की बैठक मळवानी छे। हवे गणतरी गणाई रही छे आ बैठक ने लईने तो त्यारे तेमा केटलाक महत्वना मुद्दाओं ने लईने चर्चा पण करवामां आवशे। मळती माहिती मुजब यूनिफॉर्म सिविल कोड अंगे आजे कैबिनेट बैठक में प्रस्ताव मुकवामां आवशे। उत्तराखंड में पण आज पेटर्न थी काम थयुं हतुं त्यारे उत्तराखंड में पण आज रीते कैबिनेट बैठक में यूनिफॉर्म सिविल कोड अंगे प्रस्ताव मुकवामां आव्यो हतो। त्यारे गुजरात में पण कैबिनेट बैठक में प्रस्ताव मुकावानी संभावना छे। એટલું જ નહીં તે માટે રિટાયર્ડ જજની એક કમિટી પણ રચવામાં આવી શકે છે। જો કે આગળની કામગીરી નવે સરકારમાં જ થઈ શકશે કારણ કે થોડા જ દિવસોમાં ગુજરાત ચૂંટણીની જાહેરાત થશે તો આચારસંહિતા લાગુ થઈ જશે। તે પહેલાં રાજ્ય સરકાર પોતાના તરફથી એક સંદેશ આપવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે। રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના સપોર્ટમાં છે જેથી શનિવારની અંતિમ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે।